सच्चिदानंद रूपाय विश्वोत्पत्यार्थहेतवे तालपत्रय स्वपदरमणौ
दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के सारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। के दुलारे भक्तों के प्यारे, नंद के दुधारे भक्तों के प्यारे, नंद के दुलारे भक्तों के प्यारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। नंद के दुलारे ओ मुरली वाले।
जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के प्रियव्रतो भागवत आत्मरामः कथं मुने गृहे रमतयन् मूलः कर्मबन्धपराभव विराजमान परमादरणीय श्रद्धेय श्री पितृचरण एवं ज्येष्ठ भातृचरण आचार्य परिवार समस्त विद्वत वृंद एवं कृष्ण कथा के पीपासु आप सब रसिक श्रोतागण, श्रीमद् भागवत की महिमा तो अनंत है और यह भागवत इसके गुणानुवाद केवल शास्त्र पुराण आदि ही नहीं करते, अभी तो भगवान ही अपने मुख से श्रीमद् भागवत की महिमा को गाते हैं। यत्र यत्र चतुर्वत्र श्रीमद्भागवतं भवे गच्छामि तत्र तत्राहं और यथा सुतव भगवान पोताना मुखथी ब्रह्माजी ने श्रीमद्भागवतनी महिमानु वर्णन करे छे। हे चतुर्मुख सुनो, जे जे भक्त भागवत कथा नु श्रवण करवा माटे कथा मा जाय छे, हुं ए भक्त नी पाछळ
બિલકુલ એ રીતે જાઉં છું જેમ વાછરડાના વાત્સલ્યમાં આવીને વાછરડું આગળ આગળ જતું હોય અને માતા એની પાછળ પાછળ ચાલે, જેમ વાછરડું હોય એ આગળ આગળ ચાલે અને એના વાત્સલ્યમાં આવીને ગાય માતા એની પાછળ પાછળ ચાલે, એવી રીતે એ ભક્તના પ્રેમમાં આવીને હું પણ એ ભક્તની બિલકુલ એ તરીકાથી એ પ્રમાણે જેમ વાછરડાની પાછળ ગાય ચાલે છે એવી રીતે હું એની પાછળ પાછળ ચાલું છું. એટલે તમે ઘરેથી નીકળા કથા શ્રવણ કરવા માટે, તમે એકલા નથી આવતા, તમારા ઘરનો ઠાકોર તમારો ઠાકોર પણ તમારી સાથે સાથે તમારી પાછળ પાછળ આવે છે કથાને સાંભળવા માટે. જ્યારે તમે ઘરેથી નીકળા એ તમારી પાછળ પાછળ આવ્યો, કથામાં આવીને બેઠા પલોઠી વાળીને, અને એ ઠાકોર તમારા ખોળામાં બેસીને કથા સાંભળે છે. અને કથા સાંભળીને જ્યારે તમે પાછા ઘરની તરફ જાઓ છો ત્યારે એ ઠાકોર તમારો આગળ આગળ ચાલે છે. સાંભળવા માટે નીકળા ત્યારે એ પાછળ પાછળ આવે, કથામાં બેઠા તમારા ખોળામાં બેસીને કથા સાંભળે, અને જ્યારે તમે કથા શ્રવણ કરીને પાછા ઘર ભેગા થાઓ ત્યારે એ તમારો ઠાકોર આગળ આગળ ચાલે. પાછળ પાછળ ચાલતા હોય ત્યારે વિચારે કે આ કેવો મારો રસિક પ્રેમી જીવ છે, મારી કથા લીલાનું શ્રવણ કરવા માટે જો કથામાં જઈ રહ્યો છે, બધું પોતપોતાનું કામ છોડીને એ કથામાં જાય છે, કેવો મારો પ્રેમી જીવ છે, લાવને આવા ભક્તની રજને હું મારા માથા ઉપર ચઢાવું, એટલે એ તમારી પાછળ પાછળ જાય. અને જ્યારે કથા સાંભળીને તમે ઘરે પાછા જાઓ તો ઠાકોર વિચારે આ મારો પ્રેમી રસિક ભક્ત છે, મારી કથા સાંભળીને આવ્યો છે, તો એમ કરું હવે આના જીવનમાં આવતા જેટલા પણ દુઃખ છે, કંકર છે, પાત્રાઓ છે, એ બધા હું હટાવતો ચાલુ, એટલે એ તમારી આગળ આગળ જાય, આનો માર્ગ હું સાફ કરતો જાઉં. આ ભાગવતનું મહાત્મ્ય છે. એટલે નિરંતર શ્રીમદ ભાગવતનું સેવન કરો. એવી આ શ્રીમદ ભાગવતી કથા જે ભક્તોને સંતોને પ્રિય છે અને ભગવાનને પણ અતિ પ્રિય છે, અને ભગવાનને પ્રિય કરાવવા વાળી એવી આ દિવ્ય ભાગવત કથા. આવો એ કથાનો આનંદ લઈએ, કથાના ક્રમને આગળ વધારીએ. પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે રમતયન મૂલઃ ધર્મબંધ પરાભવ. પાંચમો સ્કંદ સ્થાન લીલા 26 અધ્યાય. પાંચમા સ્કંદના પ્રારંભમાં મનુના પુત્ર પ્રિયવ્રતનું ચરિત્ર આવ્યું. ગઈકાલે આપણે ઉત્તાનપાદ રાજા એમના પરિવારના દર્શન કર્યા. પંચમ સ્કંદના પ્રારંભમાં પ્રિયવ્રતના એની કથા હતી. પરીક્ષિતજી મહારાજે સુખદેવજીને પૂછ્યું, આ પ્રિયવ્રત રાજાને તો અનાસક્ત હતા, વૈરાગી હતા, તો પણ ગૃહસ્થીમાં કેમ બંધાયા? સુખદેવજીએ સમાધાન કર્યો, બાળપણથી જ નિરાસક્ત હતા, ક્યાંય ગ્રહમાં આસક્તિ નહીં,
પણ બ્રહ્માજીના સમજાવવાથી રાજનો બધો ભાર સંભાળ્યો. બ્રહ્માજીએ કીધું કે ભગવાને જે યોનિમાં જે સ્થાનમાં જન્મ આપ્યો છે એના કર્મ આપણે કરવા જોઈએ, ને એ કર્મ કર્યા પછી તમે સંન્યાસ લ્યો. બ્રહ્માજીના સમજાવવાથી રાજ્યનો કારભાર સંભાળ્યો. આગળ જઈને પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી ભરીષ્મતી સાથે એમના વિવાહ થયા. 10 પુત્ર થયા. ઉર્જસ્વતી નામની કન્યા થઈ. 10 પુત્રોમાંના 3 પુત્ર બ્રહ્મચારી રહ્યા, કવિ મહાવીર તથા સ્વન. હવે આ રાજાએ ભગવાનની આરાધના બહુ કરી એટલે એમનું સામર્થ્ય પણ એટલું વધ્યું. અને એમના રાજકાળના સમયમાં એક એવી વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ કે સૂર્ય ભગવાન મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા કરતા લોકાલોક પર્વત સુધી જ પૃથ્વીને પ્રકાશિત કરતા, એટલે અડધી પૃથ્વીમાં પ્રકાશ રહે અને અડધી પૃથ્વી અંધારામાં રહે એવી વિચિત્ર પરિસ્થિતિ હતી. એમણે સંકલ્પ લીધો કે હું રાતને પણ દિવસ કરીશ. પોતાના રથ પર સવાર થયા અને રથ ઉપર સવાર થઈને સૂર્યદેવની 7 વાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા દ્વારા એમના તેજોમય રથના જે પૈડા હતા, પૈડાના ધારથી પૃથ્વીમાં જે ખડ્ડા પૈડા, એ 7 સમુદ્ર કહેવાય. 7 સમુદ્ર થયા. પૃથ્વીની પરિક્રમા એટલે સૂર્યની પરિક્રમા કરી અને એમના રથના પૈડાથી પૃથ્વીમાં ખાડા પડ્યો. 7 પ્રદક્ષિણા કરી, 7 સમુદ્ર થયા અને 2 પૈડાની વચ્ચેનો જે ભાગ ઉપસેલો જે ભાગ હતો એ 7 દ્વીપ થયા. 7 દ્વીપને પોતાના 7 બાળકોમાં બાંટી દીધું. એમની પુત્રી ઉર્જસ્વીનો વિવાહ શુક્રાચાર્યજી સાથે થયો. આ પ્રકારે ભગવાન સિવાય અન્ય કોઈ ન કરી શકે એવું કાર્ય આ પ્રિયવ્રતજીએ કર્યું. પ્રિયવ્રતના પછી આગ્નિન્દ્ર અને આગ્નિન્દ્ર અને પૂર્વચિત નામની અપ્સરાથી એમને ત્યાં નાભી નામનો દીકરો થયો. નાભીના વિવાહ મેરુદેવી સાથે થયો. આ નાભી રાજાએ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું એટલે ભગવાન પ્રસન્ન થયા અને આ રાજા નાભીના ઘરે ભગવાન પરમહંસોનું ધર્મ બતાવવા માટે એમના પુત્ર તરીકે જન્મ લીધો. બોલીએ શ્રી ઋષભદેવજી મહારાજ કી. પરમહંસોનો ધર્મ બતાવવા માટે ઋષભદેવ તરીકે ભગવાન સાક્ષાત પ્રગટ થયા. આ ઋષભદેવજી ભગવાનના જ્ઞાના અવતાર છે અને ઋષભનો મતલબ થાય કે સર્વશ્રેષ્ઠ. આ ઋષભદેવજીના રાજ્યકાળમાં ઇન્દ્રએ વૃષ્ટિ ન કરી. ઋષભદેવજી પોતાના સામર્થ્યથી પોતાના તપોબલથી વૃષ્ટિ કરી. ઇન્દ્ર બહુ પ્રસન્ન થયા અને ઇન્દ્રએ એમની પુત્રી જયંતી એમનો વિવાહ ઋષભદેવજી સાથે કર્યો. આગળ જઈને આમના 100 પુત્ર થયા. ઋષભદેવજી મહારાજ ગૃહસ્થાશ્રમમાં તો પ્રવેશ કર્યો પણ પોતાના બાળકોને સદા એ જ ઉપદેશ આપતા કે બેટા યે શરીર કેવલ વિષય વાસના ભોગને કે લિયે નહીં હૈ, તપ કરો, સાધના કરો. કેવલ વિષય વાસના ભોગને મે શરીર કો વ્યર્થ મત ગવાઓ, સદા આવો ઉપદેશ આપતા. આજ ઋષભદેવજી મહારાજ દિગંબર અવસ્થામાં બધી જગ્યાએ વિચરણ કરતા, ઉભા ઉભા ખાઈ લે, કોઈ એને ગાળો આપે, કોઈ એને મારે તો પણ એ જ વિચાર કરે
કે આ ગાળ કે આ અપમાન આ શરીરને મળ્યું છે, પણ હું કેવલ શરીર નથી, હું તો આત્મા છું. આત્મધર્મ કો જાણને વાલે બડે જ્ઞાન. દિગંબર અવસ્થામાં ફરતા ફરતા ઋષભદેવજી કર્ણાટક પાસે આવ્યા અને ત્યાં દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય જીવના અનુકરણ માટે નથી. ઋષભદેવજીના 100 પુત્ર, 100 માના 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 યોગેશ્વર કહેવાયા અને અન્ય ભાઈઓને અન્ય દિશાઓનું રાજ્ય સોંપ્યું. અને ઋષભદેવજીના સૌથી મોટા પુત્ર એ ચક્રવર્તી સમ્રાટ ભરત રાજા થયા, જેમના નામથી આપણો ખંડ ભરતખંડ ભારત દેશ કહેવાય. આ ભરત રાજાને યુવા અવસ્થામાં જ વૈરાગ્ય આવ્યો. જો વૃદ્ધા અવસ્થામાં આવેલો વૈરાગ્ય એ સાચો વૈરાગ્ય નથી, કારણ કે વૈરાગ્યની પરીક્ષા તો યુવા અવસ્થામાં જ થાય છે. વિષયોને અનિચ્છાથી જબરદસ્તી જો છોડવામાં આવે તો આપણને દુઃખ થાય, પણ એ જ વિષયોને સમજીને વિચારીને સ્વૈચ્છિક જો એ વિષયોનો ત્યાગ કરીએ તો શાંતિનો અનુભવ થાય છે. જો વિષય આપણને છોડીને વયા જાય તો આપણને દુઃખ થાય, અને આપણે સ્વ ઈચ્છાથી વિષયોને છોડીએ તો આપણને શાંતિ મળે છે. અને વાસ્તવિક રૂપમાં આપણને બધાને શાંતિ જ જોઈએ છે. એટલે સાચા વૈરાગ્યની પરીક્ષા યુવાવસ્થામાં થાય. ડોક્ટર બધું કે ને બધું છોડી દઈએ ને પછી કે હું તો બહુ સાત્વિક ભોજન કરું છું, હું તો આમ જ કરું. લે ભાઈ, ખબર છે શું કામ તું સાત્વિક ભોજન કરે છે? બરોબર, ઈ વૈરાગ્ય સાચો વૈરાગ્ય નથી. સ્વ ઈચ્છા સે જબ છોડને મેં આયા, બધું ઘરનો ત્યાગ કરીને વિષયોનો ત્યાગ કરીને ભરત રાજા રાજ્ય આદિ બધું છોડીને વનમાં ગયા. બધા વિષયોને છોડીને આવ્યા પણ મનમાં વિષય રહી ગયો. હવે અહીંયા ગંડકી નદીના કિનારે ધ્યાન સાધના કરે, પણ ત્યાં એક મૃગ બાળમાં એમની આસક્તિ થઈ ગઈ. સૂર્યને અર્ઘ આપી રહ્યા હતા ત્યાં જ સિંહે ગર્જના કરી, અને સિંહને ગર્જના દ્વારા હિરણોનું ઝુંડ જઈ રહ્યું હતું. એક હિરની ગર્ભસ્થ હતી અને સિંહના ગર્જનાથી ત્યાં જ એનો પ્રસવ થયો, અને એ જ મૃગબાલ પાણીમાંથી તરતા તરતા એમના હાથમાં આવ્યો, અને એ મૃગબાલમાં એ ભરતજીની આસક્તિ થઈ. ઔષધિ લગાડી, એને અન્ન આપ્યું, પાણી પીવડાયું, ધીરે 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 હવે એમાં એમની આસક્તિ થઈ. આપણા ઘરમાં ભલે કેટલાય લોકોને રાખો, પણ આપણા મનમાં બધાને નહીં વસાવો. જગત મેં કિસી ભી પદાર્થ સે ઇતના સ્નેહ મત કરો કે જિસસે વહ સ્નેહ હમારી પ્રભુ ભક્તિ મેં બાધા ડાલે. ઇતના સ્નેહ નહીં હોના ચાહીએ કે પ્રભુ ભક્તિ મેં બાધક હો જાય. ઓર અબ યે ઇનકો ભરતજી કો ઇતના સ્નેહ હો ગયા હિરણ સે, હવે તપ કરવા બેસે, સાધનામાં બેસે, હરી 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 હરી, ને હવે ઓલું હિરણ વચ્ચે આવીને ઘોડામાં બેસી જાય. પેલા કરતા હતા હરી હરી હરી, ને હવે થઈ ગયો હિરણ હિરણ હિરણ. ધ્યાનમાં બેસે ને તરત ઘોડામાં આવી જાય, હિરણ કૂદકો મારીને બેસી જશે.
ભગવત સેવામાં બેઠા હોઈએ, સત્સંગમાં બેઠા હોઈએ અને કોઈ આપણને બોલાવી લે, સમજી જાઓ કે હિરણ કૂદ પડા, તારો ફોન આવ્યો, હિરણ ગીર ગયા.